આ સમયને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છે અને પ્રભુની સ્તુતિ કરતા આ બે મહિના દરમિયાન પ્રભુએ જે કૃપા અને સહાય આપણા જીવનોમાં પૂરી પાડી જે રીતે આત્મિક આશીર્વાદો આપે એ બધાને માટે પ્રભુનો આભાર માનીએ છે આપ સર્વ જેઓ આ બે મહિના દરમિયાન અમારી સાથે જોડાયા ઉત્તેજનના શબ્દો કીધા એ બધાને માટે આપ સર્વનો પણ આભાર માનીએ છીએ ધન્યતાઓના સંબંધમાં આપણે પ્રભુના વચનમાંથી મનન કરી રહ્યા છે અને માથીની સુવાર્તા પાંચમો અધ્યાય અને આજે આપણે છેલ્લી બે ધન્યતા એક સાથે જોવાના છે નવમી અને દસમી કલમની અંદર એ બાબત આપણે જોઈએ છે નવમી કલમ સલાહ કરાવનારાઓને ધન્ય છે કેમકે તેઓ દેવના દીકરાઓ કહેવાશે અને ત્યારબાદ દસમી કલમ ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે હવે ધન્યતાઓનું જે માળખું જે સ્ટ્રક્ચર છે એના વિશે આપણે પાછલા દિવસોમાં વાત કરી હતી અને જે પ્રમાણે મેં કીધું હતું એ પ્રમાણે કે આકાશના રાજ્યથી શરૂ થાય છે આકાશના રાજ્ય પર પૂર્ણ થાય છે એટલે આકાશનું રાજ્ય એ મૂળ બાબત છે અને એની વચ્ચે બીજી બધી બાબતો એ આપવામાં આવી છે કે આકાશના રાજ્યથી આકાશના રાજ્ય સુધીના વચ્ચેનો જે સમયગાળો છે એના એની અંદર તમારા જીવનોમાં કઈ પ્રકારની બાબત થાય અને ત્યારબાદ એ પહેલી ચાર ધન્યતાઓની અંદર મારી વ્યક્તિગત આત્મિક જરૂરિયાતોની બાબત ત્યાં નોંધવામાં આવી છે કે વ્યક્તિગત રીતે મારે મારા જીવનમાં આત્મિક જીવનની અંદર કઈ બાબતોની જરૂર પડે ને એ બાબતોમાં મારે કેવી રીતે આગળ વધવું અને જ્યારે ચોથી ધન્યતા આપણે વાંચી ન્યાયપણાની ભૂખ અને તરસ તેઓ ધરાશે અને એ ધરા એ ધરાયા પછી પાંચમી છઠ્ઠી ને સાતમી ધન્યતાની અંદર હવે મને જે આત્મિક આશીર્વાદ મળ્યો છે એ આશીર્વાદ મારે બીજાઓની સાથે વહેંચવાનો છે મારે મારી પાસે એકલાની પાસે લઈને બેસી નથી રહેવાનું પણ જેની પાસે આશીર્વાદ નથી જેની પાસે એ એ બાબત નથી એની પાસે જેની પાસે પહેલી ચાર ધન્યતાઓમાં જે બાબત નોંધી છે એ નથી એ લોકોની પાસે પાછળની ત્રણ ધન્યતાઓ પ્રમાણે મારે જવાનું છે ને મને જે ભરપૂરીપણું મળ્યું છે એમાંથી એમની સાથે વેચવાનું છે કે જેથી એ લોકો પણ મારી સાથે એ આશીર્વાદના ભાગીદાર બને અને એની અંદર જે છેલ્લી ધન્યતા સાતમી ધન્યતા નવમી કલમની અંદર જે ત્રણ ધન્યતાઓ જે વહેંચવાની બાબત છે એમાંની છેલ્લી ધન્યતા અને એ પ્રમાણે કહે છે કે સલાહ કરાવનારાઓને ધન્ય છે કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે હવે પહેલી ધન્યતાથી મેં જેમ કીધું હતું કે એકબીજાની સાથે સંકળાયેલી છે અને જેમ તમે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામતા જાવ વિકાસ પામતા જાઓ અને છેવટે આ પરિસ્થિતિ સુધી આવો કે તમે હવે સલાહ કરાવનારા બનો ત્યારે એ આત્મિક જીવનમાં તમે જે જગ્યાએ પહોંચ્યા છો સલાહ કરનારાઓ કરાવનારાઓને ધન્ય છે કેમકે તેઓ દેવના દીકરા કહેવાશે એ પરિસ્થિતિમાં જ્યારે તમે પહોંચો છો ત્યારે દસમી ક કલમની અંદર જે આઠમી ધન્યતા નોંધવામાં આવી છે એ મને તમને આપણને એનું જે પરિણામ એનું જે ફળ આ જગતમાંથી મળે છે એની બાબત નોંધવામાં આવી છે કે જ્યારે તમે આવા બનશો જ્યારે તમે દેવના દીકરા કહેવાની લાયક બનશો ત્યારે તમારી સતાવણી થશે તમને મુશ્કેલી પ્રશ્નો અને ચિંતાઓને પરીક્ષણો આવશે તમને તકલીફ પડશે કારણ કે આ જગત એ દેવના દીકરાઓની વિરુદ્ધનું છે હવે અહીંયા નવમી કલમની અંદર જે સાતમી ધન્યતા આપણે જોઈએ છે સલાહ કરાવનારાઓને ધન્ય છે હવે પ્રશ્ન એ થાય કે સલાહ તો બધા બહુ કરાવે છે સમાધાન કરાવવા માટે બધા બહુ જાય છે ફક્ત ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓની બાબત નથી બિન ખ્રિસ્તી લોકો જે અન્ય વિશ્વાસમાં જીવન જીવે છે એ લોકોના જીવનોમાં પણ પ્રશ્નો થાય છે એમના કુટુંબોમાં તકલીફો થાય છે એમના સમાજમાંય તકલીફ થાય છે એ લોકો પણ સલાહ કરાવે છે અને સમાધાન કરાવે છે તો શું એ લોકો પણ દેવના દીકરા અહીંયા સલાહ કરાવનારનો નો ક્રાઇટેરિયા શું છે એની લાયકાત પ્રભુનું વચન આપણને કેવી બતાવે છે એ સમજવાની જરૂર છે કારણ કે બધા જ સલાહ કરાવનારા દેવના દીકરા છે એવું નથી પણ જો ત્યાં તમે જે એ ગ્રીક ભાષાની અંદર એ જે ધન્યતા નોંધવામાં આવી છે એમાં ખરેખર એવું થાય છે કે જે લોકો દેવના દીકરા છે સલાહ કરાવે છે એટલા દેવના દીકરા છે એવું નહીં પણ દેવના દીકરાઓ છે એટલા માટે સલાહ કરાવે છે દેવના દીકરાઓ છે એટલા માટે સલાહ કરાવે છે સલાહ કરાવનારા વ્યક્તિઓ એ દેવના દીકરાઓ છે અથવા તો દેવના દીકરાઓ બનવાની લાયકાત એ સલાહ કરાવી એ નથી દેવના દીકરાઓ બનવાની લાયકાત એ પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે આપણને જણાવે છે ઘણી બધી કલમો છે પણ બે કલમ તમને જણાવવા માગું છું યૌહાનની સુવાર્તા પહેલો અધ્યાયને તેની ઓગણીસમી કલમ અને આપણને બહુ પહેલો અધ્યાયને તેની યોહનની સુવાર્તા પહેલા અધ્યાયની અંદર પ્રભુનું વચન એ પ્રમાણે કે સત્તરમી કલમની અંદર કે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો યોહાન એક અને સત્તર જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો જેટલા એનો સ્વીકાર કર્યો એ જ વ્યક્તિ વિશ્વાસ દ્વારા દેવના દીકરા દેવના છોકરા તરીકે ઓળખાઈ શકે છે અને એ જ બાબતે ગલાતીના પત્રની અંદર પણ પાવલ પ્રેરિત નોંધે છે ગલાતીનો પત્ર તેના ત્રીજા અધ્યાયની અંદર પાવલ પ્રેરિત એ પ્રમાણે કહે છે ત્રીજો અધ્યાયને છઠ્ઠી કલમ અને નવમી કલમ ગલાતી ત્રણ અને છ એ પ્રમાણે ઈબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસને લેખે તેને ન્યાયપણાને તરીકે ગણાયો અને પછી નવમી કલમની અંદર એ કહે છે કે એ માટે જેવો વિશ્વાસ કરનારા છે ઇબ્રાહીમની માફક વિશ્વાસ કરનારા છે તેવો વિશ્વાસુ ઈબ્રાહીમની સાથે આશીર્વાદ પામે છે જે લોકો વિશ્વાસ કરનારા છે વિશ્વાસ કરનારા છે એ લોકો બીજા લોકોની માટે આશીર્વાદ નથી જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો અને એટલા માટે દેવના દીકરા દેવના બાળકો દેવના છોકરા થવાની લાયકાત એ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ છે સલાહ નહીં કારણ કે સલાહ તો બધા બહુ કરાવે છે પણ જ્યારે દેવના દીકરા બનીએ છે ત્યાર પછી એના પરિણામ સ્વરૂપે આપણે સલાહ કરાય છે દેવના દીકરા છે એટલે સલાહ કરાય છે અને એ સલાહ કેવી છે કયા પ્રકારની સલાહની વાત કરી છે એ સમજવાની બહુ જરૂર છે કારણ કે આપણે અથવા તો જગત જે બાબતને સલાહ સમજે છે જે બાબતને સમાધાન સમજે છે એની બાબત અહીંયા ઈસુ ખ્રિશ નથી કરતા હવે આ ધન્યતાઓને જો તમે શરૂઆતથી જુઓ એકથી સાત ધન્યતાની અંદર આપણે એ પ્રમાણે જોઈએ છે કે જૂનું માણસ પણ મૂકી મૂકી દેવાનું છે અને નવા માણસપણા તરફ આગળ વધવાનું છે જ્યારે તમે તમારી જૂની બાબતો જૂનું માણસપણું જૂનું વ્યક્તિત્વ જૂનો સ્વભાવ જૂની આદતો જૂની ટેવો ને કુટેવો ને એ બધી બાબતોને બાજુ પર મૂકી દો છો ત્યારે તમે ખાલી થઈ જાવ છો ત્યારે તમારી પાસે કશું નથી બસતું અને ત્યારે તમે આ આત્મામાં રાખ બનો છો અને ત્યારે તમારી નવા જીવનની નવી આત્મિક મુસાફરીની શરૂઆત થાય છે કે જ્યાં તમે આત્મિક રીતે પોષણ પામતા જાવ છો છેવટે આત્મિક રીતે ધરાવ છો ચોથી ધન્યતા પ્રમાણે અને પછી એ આત્મિક ભરપૂરીપણામાંથી બીજાની સાથે વહેંચો છો એક નવું જીવન એક નવું સર્જન એ થાય છે અને એના પરિણામ સ્વરૂપે હું તમે આપણે દેવના દીકરા બની શકીએ છીએ એક નવા જીવન તરફ આગળ વધવાની બાબત પ્રભુ સુખ્રિસ્ત આપણને ત્યાં જણાવે છે અને એના સંદર્ભની અંદર પાઉલ પ્રેરિત પહેલો બીજો કોરોથી તેના પાંચમા અધ્યાયની અંદર આપણને આ પ્રમાણે જણાવે છે બીજો કર પાંચમો અધ્યાયને તેની સત્તરમી કલમથી આગળ માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે અને જુઓ સઘળું નવું થયું છે ધીમે 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 જ્યારે ધન્યતાઓની બાબતમાં આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણે નવી ઉત્પત્તિ બનતા જઈએ છીએ આપણું નવું સર્જન થતું જાય છે ખ્રિસ્ત આપણને નવા બનાવતા જાય છે અને જ્યારે નવું થાય છે ત્યારે જૂનું બધું જ જતું રહે છે અને પછી જે આગળ અઢારમી કલમથી કહે છે પણ સર્વ દેવ તરફથી છે જેને ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી જ્યારે તમે નવા બનો છો જ્યારે તમે ખ્રિસ્ત ઈશુમાં નવી ઉત્પત્તિ બનો છો જ્યારે આત્મામાં રાખ છો ને ત્યાંથી પછી તમે હવે દેવના દીકરા સમાન બનવાને તૈયાર થાવ છો ને એ દિશામાં આગળ વધી જાઓ છો ત્યારે હું ને તમે આપણે દેવની સાથે સમાધાન પામ્યા છે અને હવે એ સમાધાનની સેવા જગતનું ખ્રિસ્તની દેવની સાથે ખ્રિસ્ત દ્વારા સમાધાન અને એ સેવા મને તમને આપણને સોંપવામાં આવી છે હવે એક એક સામાન્ય બાબત આપણે એક સાદો ઉદાહરણ દ્વારા જો સમજીએ તો બે વ્યક્તિઓને એકબીજાની સાથે પ્રશ્ન થયો હોય ઝઘડો થયો હોય ને ના બનતું હોય સંબંધો બગડ્યા હોય અને ત્યાં સમાધાન કરાવવાનું હોય તો એ કેવી રીતે સૌથી સારી રીતે ખ્રિસ્તી સમાધાન કેવી રીતે થાય જો એ બંને વ્યક્તિ કે જેમનું એકબીજાની સાથે નથી બનતું એ બંને વ્યક્તિનું જો દેવની સાથે ખ્રિસ્ત દ્વારા સમાધાન થાય તો ઓટોમેટિક કારણ કે પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કે છે કે દેવની સાથે સંબંધ કરવો હોય તો પહેલા એકબીજાની સાથે સંબંધ કરો એટલા માટે જ્યારે દેવની સાથેના સમાધાનની બાબત આવે ત્યારે સ્વાભાવિક રીતે એકબીજાની સાથે સમાધાન થાય એના વગર દેવની સાથેનું સમાધાન દેવની સાથેનો સંબંધ શક્ય નથી અને આપણે ભૂતકાળમાં એ બધી બાબતો જોઈ ગયા છે અને એટલા માટે જે સૌથી મોટી આજ્ઞાની વાત આવે છે ત્યારે પ્રભુ એ જ બાબત કહે છે સૌથી પહેલાં દેવ ઉપર પ્રીતિ કર અને પછી તારા પડોશીની સાથે એકબીજાની સાથે ભાઈઓની સાથે પ્રીતિ કરો અને એટલા માટે સમાધાનની સેવા જ્યારે આપણને સોંપી છે સલાહ કરાવનારાઓનો ધન્ય છે ત્યારે સલાહ એટલે જગત જે રીતે સમાધાન અથવા તો સલાહ કહે છે એકબીજાની સાથે એ રીતે નહીં પણ પહેલાં સમાધાન એ દેવની સાથે અને ત્યાર પછી એકબીજાની સાથે અને એ સમાધાનની સેવા જગતનું દેવની સાથે ખ્રિસ્ત દ્વારા સમાધાન કરવાનું એ સમાધાન એ સલાહ કરાવનારાઓને ધન્ય છે કારણ કે એ લોકો દેવના દીકરા કહેવાશે આ સમાધાન આ સલાહ કરાવવી એ જગત નથી કરી શકતું એ દેવના દીકરાઓ કરી શકે છે જેની પ્રભુની ઓળખ છે જે પ્રભુમાં ખ્રિસ્ત ઈસુમાં નવી ઉત્પત્તિ નવું સર્જન બન્યો છે એ વ્યક્તિ આ સલાહ કરાવી શકે છે બીજો કોઈ વ્યક્તિ નહીં અને ત્યાર પછી એ પહેલો કરોથી પાંચમો અધ્યાય ઓગણીસમી કલમથી આગળ એ બાબત કહે છે એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓના લેખે ગણતો નથી તેણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે અને એટલા માટે અમે ખ્રિસ્તના ઈલચી છીએ અને પછી છેલ્લી કલમની અંદર કહે છે કે આપણે તેનામાં દેવના ન્યાયપણારૂપ થઈએ માટે તેણે પાપ જાણ્યું નહોતું તેણે આપણે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો દેવે આપણને સમાધાનનો સંદેશો સોંપેલો છે આપણી સુવાર્તા એ સમાધાનની સુવાર્તા છે એ સલાહ કરાવવાની સુવાર્તા છે માથીની સુવાર્તા અઠ્યાવીસમી અધ્યાયની અંદર છેલ્લી કલમોમાં જે મહાન આદેશ આપવામાં આવ્યો જાઓ જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો ત્યારે એ આદેશનો અર્થ એ થાય છે કે સર્વ દેશનાઓનું દેવની સાથે ખ્રિસ્તની સુવાર્તા દ્વારા સમાધાન કરો બધા જ લોકો એ દેવની પાસે આવે બધા જ લોકો એ પોતાના પાપના કારણે દેવની સાથેની જે દુશ્મનાવટ જે વેર થઈ ગયું હતું એમાંથી બહાર આવે અને દેવની સાથે સલાહ થાય સમાધાન થાય અને એ સલાહ કરાવનારાઓને ધન્ય છે કારણ કે એ લોકો દેવના દીકરા કહેવાશે અને જ્યારે દેવની સાથે સમાધાન થશે દેવની સાથે સલાહ થશે ત્યારે સ્વાભાવિક રીતે એકબીજાની સાથે સલાહ થશે કારણ કે જ્યારે દેવની સાથે સલાહ થાય છે ત્યારે દેવનો પ્રેમ એ આપણામાં આવે છે અને દેવનો પ્રેમ એ આપણને આપણા વેરી ઉપર દ્વેષ કરવાની આજ્ઞા કે રજા આપતો નથી અને એટલાના માટે માથીની સુવાર્તા પાંચમા જ અધ્યાયની અંદર એની છેલ્લી કલમોમાં એ બાબત લખવામાં આવ્યું છે તેતાળીસમી કલમથી આગળ માથી પાંચ અને તેતાળીસ તું તારા પડોશી પર પ્રીતિ કર ને તારા વેરી ઉપર દ્વેષ કર એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો એ માટે કે તમે આકાશમાંના તમારા બાપના દીકરાઓ થાવ તમે તમારા વેરીઓ ઉપર પ્રીતિ કરો જે તમારી પૂંઠે લાગે છે જે તમારું ભૂંડું ઈચ્છે છે જે તમારે વિરુદ્ધમાં ઊભા છે એમના માટે તમે પ્રાર્થના કરો એટલા માટે કે તમે દેવના દીકરાઓ કહેવાઓ ત્યાં પણ એ જ શબ્દો નોંધવામાં આવ્યા છે જ્યારે દેવની સાથે સમાધાન થાય છે ત્યારે બીજાની પ્રત્યે વેરભાવ રાખવાની શત્રુતા કે દુશ્મનાવટ રાખવાની આપણને મંજૂરી નથી એમની ઉપર પ્રેમ કરો એમના માટે પ્રાર્થના કરો કે તમે દેવના દીકરાઓ થાવ અને આ સમાધાનની બાબત એ પ્રભુ મને તમને આપણને જણાવે છે અને એટલા માટે સલાહ એટલે જગત કંઈ કહે છે એવી સલાહ નહીં પણ દેવની દેવના દ્રષ્ટિકોણથી જે સલાહ છે જગતનું ખ્રિસ્ત દ્વારા સુવાર્તા દ્વારા દેવની સાથે સમાધાન થાય દેવની સાથે સલાહ થાય અને ત્યારે ઓટોમેટિક આપ મેળે એકબીજાની સાથે સલાહ થશે એકબીજાના સંબંધો સુધરશે દેવનો આત્મા આપણને દોરશે આપણે બીજાને માફ કરી શકીશું આપણે બીજા આપણને માફ કરી શકશે આપણે એકબીજાને સ્વીકારી શકીશું ત્યારે એ સલાહ એ સમાધાન એ શક્ય બને છે હવે પ્રશ્ન એ થાય આપણે બીજી ધન્યતા તરફ છેલ્લી ધન્યતા તરફ આગળ વધીએ છીએ અને ત્યાં પ્રશ્ન એ થાય છે કે બધાની સાથે સમાધાન કરીને ચાલવું બધાની સાથે ભેગા રહીને ચાલવું બધાની સાથે સારું સારું રાખવું એવું શું શક્ય બની શકે અત્યારે લિબરલ થિયોલોજીની વાત આપણે જોઈએ છે અને લિબરલ થિયોલોજી એ આપણને એવું શીખવે છે કે બધાને સ્વીકારવાના બધાના વિશ્વાસને સ્વીકારવાનો ઈસુ ખ્રિસ્ત એ માર્ગ છે પણ બીજા બધા પણ માર્ગ છે એવું સ્વીકારવાનું બધાની સાથે હળીમળીને ચાલવાનું બધા વિશ્વાસને સ્વીકારવાના અથવા તો એમને માન આપવાનું કે બધા વિશ્વાસ એ સાચા છે બધા વિશ્વાસ એ સારા છે દરેક વિશ્વાસની અંદર કંઈક સત્ય છે પણ શું ખરેખર પ્રભુના વચન પ્રમાણે એ બાબત શક્ય છે શું બધાની સાથે સલાહ કરીને કે સમાધાન કરીને ચાલી શકાય બધાને સ્વીકારીને ચાલી શકાય અને ત્યારે પાઉલ પ્રેરિત રોમનોનો પત્ર તેના બારમા અધ્યાયની અંદર આપણને એ બાબત કહે છે રોમનોનો પત્ર તેનો બારમો અધ્યાય અને તેની અઢારમી કલમ એ પ્રમાણે કહે છે જો બની શકે તો ગમે તેમ કરીને સગળા માણસોની સાથે હળી મળીને ચાલો જો બની શકે તો એનો અર્થ શું થયો જ્યારે ભુંડાઈ છે જ્યારે પાપ છે આપણે જાણીએ છીએ કે આ વસ્તુ ખોટી છે દેવના વચનની વિરુદ્ધ છે ત્યારે ત્યાં એની સાથે હળીમળીને ચાલવાનું નથી જ્યાં એને વખોડવાનું છે જ્યાં એની ટકોર કરવાની છે જ્યાં એને નકારવાનું છે ત્યાં નકારવાનું જ છે ત્યાં હળી મળીને ચાલવાનું કે કશું વાંધો ને ખોટું તો ખોટું પણ પ્રભુ કહે છે કે સમાધાન કરો એટલે આપણે કરી લેવાનું એ બાબત ત્યાં નથી આવતી જો બની શકે તો હળી મળીને ચાલો પણ જ્યાં પાપ છે ત્યાં હળી મળીને ચાલવાનું શક્ય નથી જ્યાં દેવના વચનની વિરુદ્ધની બાબત છે ત્યાં હળી મળીને ચાલી નથી શકાતું ત્યાં જગતની સાથે જગતના ધારાધોરણોની સાથે જગતના નીતિ નિયમોની સાથે પાપ અને પાપના બંધનોની સાથે સમાધાન નથી થઈ શકતું અને એટલાના માટે જ્યારે દેવના ધારાધોરણ પ્રમાણે પ્રભુના વચનોના ધારાધોરણ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ ખ્રિસ્તની દ્વારા દેવની સાથે જગતના સમાધાનનો આપણે સંદેશો લઈને નીકળીએ છીએ દેવના દીકરા તરીકે આપણે જ્યારે સુવાર્તા લઈને નીકળીએ છીએ ત્યારે જગત એને સ્વીકારતું નથી જગત એની સામે પડે છે જગત એનો વિરોધ કરે છે અને એટલા માટે લિબરલ થિયોલોજી જેવી બાબત એ એને એની ઉપજ છે એની ઉપજ કહી શકાય કે જ્યારે કહે છે કે આપણે દુઃખો સહન કરવાની જરૂર નથી આપણે કોઈની વિરુદ્ધ પડવાની જરૂર નથી બધાને સ્વીકારી લો બધાની સાથે હળી મળીને ચાલો પાઉલ પ્રેરિત કહે છે જો બની શકે તો બધાની સાથે હળી મળીને ચાલો પણ જ્યાં હળી મળીને ના ચાલી શકાય જ્યાં દેવના વચનની વિરુદ્ધની બાબત છે ત્યાં તમારે ઊભું રહેવું પડશે ત્યાં નિર્ણય કરવો પડશે ત્યાં સ્ટેન્ડ લેવું પડશે જેનાથી આપણું મુખ અવળું ફેરવવાનું છે ત્યાં ફેરવવું જ પડશે અને એટલા માટે માથીની સુવાર્તા તેના દસમા અધ્યાયની અંદર પ્રભુ આ પ્રમાણે કહે છે માથીની સુવાર્તા દસમો અધ્યાયને તેની ચોત્રીસમી કલમ પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો શાંતિ તો નહીં પણ તરવાર ચડાવવાને હું આવ્યો છું અને પછી આડત્રીસમી કલમ અને પોતાનો વધસ્તા મૂંચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે અને મારે લીધે જે પોતાનો જીવ ખોવે છે ગુમાવે છે તે તેને બચાવશે સલાહ કરાવવાનું છે પણ સલાહ એ આ સુવર્તાના આધીન રહીને દેવના વચનને દેવના નિયમોને દેવના ધારાધોરણને આધીન રહીને કરાવવાની છે એની સાથે કોમ્પ્રોમાઇઝ કરીને દેવના વચનની સાથે બાંધછોડ કરીને સલાહ થઈ શકતી નથી અને જ્યારે દેવના વચનની સાથે બાંધછોડ કરવા તૈયાર થતા નથી જ્યારે ખ્રિસ્તના ન્યાયપણાને પકડી રાખીએ છીએ ત્યારે દેવના વચનોને પકડી રાખીએ છીએ ત્યારે એ ન્યાયપણાના લીધે આપણી સતાવણી થાય છે એ ન્યાયપણાના લીધે જગત આપણી વિરુદ્ધ ઊભું થાય છે શેતાન આપણી વિરુદ્ધ ઊભો થાય છે અને ત્યારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને એ જ દસમા અધ્યાયની અંદર ઈસુ ખ્રિસ્ત એ પણ કહે છે માથીની સુવાર્તા દસમા અધ્યાયની અંદર કે આ લોકો મને નથી છોડ્યો એવું કહે છે કે આ તો દુષ્ટતાના માધ્યમથી ચમત્કારો કરે છે કે ભૂતોને કાઢે છે એ લોકો મને ભૂંડાની સાથે સરકાવે છે એ લોકો મારી સતાવણી કરે છે તો એ લોકો તમને શું નહીં કરે ઈસુ ખ્રિસ્ત પણ સલાહ કરાવવાને માટે આવ્યા હતા સમાધાનનો સંદેશ લઈને આવ્યા હતા કે મારું ને તમારું આ જગતનું દેવની સાથે સમાધાન થાય એના મધ્યસ્થ બનીને આવ્યા હતા પણ જો એમને નથી છોડ્યા એમની સાથે એવું વર્તન કર્યું એમને ભૂંડાઈની સાથે સરખાવ્યા તો પ્રભુ કહે છે કે મારું આવું કરે છે તો તમારું તો શું નહીં કરે અને એટલા માટે જ્યારે તમે ન્યાયપણાની વાત કરશો જ્યારે તમે દેવના વચનની વાત કરશો દેવના ધારાધોરણ પ્રમાણે દેવના નીતિ નિયમો પ્રમાણે ચાલવાની વાત કરશો ત્યારે તમારી સતાવણી થશે ત્યારે જગત એ તમારી વિરુદ્ધ ઊભું થશે અને ઇતિહાસ એનો સાક્ષી છે આપણે હજારો એવા ઉદાહરણો જોઈએ છે શિષ્યોના સંબંધમાં આપણે પાછલા દિવસોમાં જોઈ ગયા એ સિવાય ઇતિહાસમાં કેટલા બધા પ્રભુના સેવકો અને સેવિકાઓ કે જેમની આવી પરિસ્થિતિ કરવામાં આવી જેમની સતાવણી કરવામાં આવી જેમને મારી નાખવામાં આવ્યા માનવતાને શરમાવે એવા વર્તનો એમની સાથે કરવામાં આવ્યા જ્યારે ન્યાયપણાને માટે ઊભા રહેશો અને ન્યાયપણું એટલે ખ્રિસ્ત એ બહુ સીધી બાબત છે ને એટલા માટે ત્યારે એ દસમી કલમની અંદર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માંથી પાંચ અને દસમી અંદર આ છેલ્લી ધન્યતા કહે છે ન્યાયપણાને લીધે તમારી સતાવણી થાય છે પછી એને સમજાવતા અગિયારમી કલમની અંદર એ પ્રમાણે કહે છે જ્યારે લોકો તમારે નિંદા કરશે અને પૂંઠે લાગશે અને મારે લીધે તમારી વિરુદ્ધ તરતરેની ભૂંડી વાતો અસત્યથી કહેશે ત્યારે તમને ધન્ય છે ન્યાયપણાના લીધે તમારી સતાવણી થાય છે અને પછી અગિયારમી કલમમાં કહે છે કે મારે લીધે તમારી સતાવણી થાય છે બીજા અર્થમાં ખ્રિસ્ત એ ન્યાયપણું છે ખ્રિસ્તની બહાર બીજું કોઈ ન્યાયપણું નથી અને ખ્રિસ્તને લીધે સતાવણી થાય છે એ ન્યાયપણાના લીધે સતાવણી થાય છે કારણ કે ખ્રિસ્તનું ન્યાયપણું આપણને આપવામાં આવ્યું છે અને ત્યારે તમને ધન્ય છે કારણ કે તમે આકાશના રાજ્યના વારસદાર કહેવાઓ છો ખ્રિસ્તની સતાવણી થઈ અને પછી આપણે પ્રેરિતોના વિશ્વાસનામાં પણ વાંચીએ છીએ એ પ્રમાણે હવે તે આકાશમાં ચડી ગયા અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે અને જ્યારે એ રસ્તા ઉપર આપણે ચાલીએ છીએ જ્યારે ખ્રિસ્તનું ન્યાયપણું પહેરીને ખ્રિસ્તના ન્યાયપણાના માર્ગમાં આગળ વધીએ છીએ પ્રભુના વચનો પ્રમાણે ને પ્રભુના વચનોના ધારાધોરણ પ્રમાણે દેવના ધારાધોરણ પ્રમાણે સમાધાનનો સંદેશો લઈને સમાધાનની સુવાર્તા લઈને આપણે જગતમાં જઈએ છીએ ત્યારે આપણી પરિસ્થિતિ પણ ખ્રિસ્તના જેવી થશે પણ કહે છે ત્યારે તમને ધન્ય છે કારણ કે જેમ હું બાપને જમણે હાથે બેઠેલો છું એમ તમે પણ આકાશના રાજ્યના વારસદાર બનશો અને એ આશીર્વાદ પ્રભુ આ ધન્યતાઓ દ્વારા મને તમને આપણને આપે છે કે આપણે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બનીએ નવી ઉત્પત્તિ બનીને જ્યારે આપણું સમાધાન ખ્રિસ્ત દ્વારા દેવની સાથે થાય છે ત્યારે હવે એ સમાધાનનો સંદેશો લઈને એ સમાધાનની સુવાર્તા રહીને જગતમાં જઈએ એટલા માટે નહીં કે જગતની સાથે બાંધછોડ કરીએ એટલા માટે નહીં કે પાપને પાપના બંધનોની સાથે બાંધછોડ કરીએ પણ એટલા માટે કે પ્રભુનો પ્રેમ આપણે પ્રગટ કરીએ જગતનું ખ્રિસ્તની દ્વારા દેવની સાથે સમાધાન કરીએ અને એ સમાધાનનો સંદેશ આપણે આખા વિશ્વની સાથે વેચી શકીએ અને પ્રભુ આ વચનો દ્વારા આપણને સર્વને આશીષ આપે એમની કૃપા આપે ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બનવાને માટે આપણને સહાયને મદદ પૂરી પાડો આમેન